કતાર ગામ આકાશગંગા રો હાઉસ પાસેથી પસાર થતી એક મહિલાના ગળામાંથી સ્નેચ ચોરાઈ સોનાની ચેઇન આંચકી ભાગી રહ્યા હતા. તે દરમિયાન મહિલાએ બાઇકને ધક્કો મારી દેતા બંને સ્નેચરો નીચે પડી ગયા હતા. લોકોની મદદથી બંનેને પકડી પોલીસને સોંપી દીધા હતા. કતારગામ લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા દીપેશભાઈ ઘનશ્યામભાઈ ગજેરા કતારગામ વિસ્તારમાં મેડિકલ સ્ટોર ચલાવે છે. સાંજના સમયે દીપેશભાઈની માતા ચંપાબેન કતારગામ આકાશગંગા રો હાઉસના ગેટ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે જીજે 5HR4141 નંબરની બાઇક પર બે સ્નેચરો ત્રાટક્યા હતા. પાછળ બેઠેલા સ્નેચરો ચંપાબેન ગળામાં ઝાપટ મારી રૂપિયા 30,000ની સોનાની ચેઇન આંચકી લીધી હતી. આ જોઈને ચંપાબેન તરત જ બાઇકને ધક્કો મારી દેતા બંને પડી ગયા હતા. ત્યારબાદ ચંપાબેને બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. એક સ્નેચર ડિવાઈડર કૂદીને ભાગવા જતા તે ઘવાયો હતો. લોકોએ બંનેને પકડીને મેથીપાક ચખાડી કતારગામ પોલીસને બોલાવી હતી. પોલીસે બંનેને કબજો લઈ પૂછપરછ કરતા બરોડા સ્ટીચ ઘનશ્યામનગરની શેરીમાં રહેતો વિપુલ ડાયા સરવૈયા અને કાપોત્રા હસ્તિનાપુર સોસાયટીમાં રહેતો લાલજી હિંમત જાદર હોવાનું જણાવ્યું હતું. પોલીસે દીપેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.